પછી ચેતનની કાલે આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે ગતિપથના આધારે ગતિના પ્રકાર જોયા હતા, તો એની અંદર આપણે આ ચેપ્ટરની અંદર સુરત પથ ઉપર ગતિ ભણવાનું છે. એની પહેલા કેટલીક આપણે સામાન્ય માહિતી મેળવી લઈએ. હવે એ માહિતી આપણા ભૌતિક વિજ્ઞાનના જેટલા પ્રકરણ છે એની અંદર ખૂબ જ મહત્વની છે. બરોબર, તો એ આગળ વધીએ તો માપન અને એકમ. તો કોઈ પણ પદાર્થ હોય એના વિશે આપણે માહિતી મેળવીએ તો સૌથી પ્રથમ આપણને જે રાશિ જોવા મળે, બરોબર, એ લંબાઈ હોય, દળ. કોઈ પણ પદાર્થ આપણે લઈએ તો આપણે એને જોઈએ લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ, બરોબર, અને એનું વજન માપ, બરોબર. તો આ એની મૂળભૂત બેઝિક ભૌતિક એના ગુણધર્મ હોય કોઈ પણ પદાર્થ, બરોબર. તો એને કહેવાય મૂળભૂત ભૌતિક રાશિ. તો મૂળભૂત ભૌતિક રાશિ ત્રણ છે આપણે, લંબાઈ, દળ અને સમ. આપણા નવમા ધોરણની અંદર જેટલા પ્રકરણ છે એની અંદર આ ત્રણ વિશે ચર્ચા કરવાની છે. એટલા માટે આપણે એને ભૌતિક રાશિના એકમો વિશે ચર્ચા કરીએ. તો કે આપણે વ્યવહારમાં ક્યાંય પણ આપણે જઈએ, બરોબર, સપોઝ કે આપણે દુકાન ઉપર ગયા ખાંડ લેવા માટે, તો ત્યાં જઈને આપણે એમ કહીએ કે પાંચ આપો, તો એ પાંચ આપો એના ઉપર જે આવે ખબર ન પડે કે શું પાંચ જોઈએ. તો એ પાંચ એટલે કે એ વસ્તુ લેવા માટે આપણે એનો એકમ દર્શાવવો ખૂબ જ જરૂરી છે. જેમ કે આપણે ત્યાં જે સ્પષ્ટતા કરીએ કે ભાઈ પાંચ કિલો ખાંડ આપો, પાંચ કિલો, કિલોગ્રામ, તો કિલોગ્રામ છે એ શું છે, એનો એકમ છે દળ. તો કે એ આપણે વસ્તુ લેવા ગયા તો એ આપણને પાંચ કિલોગ્રામ આપશે. એવી જ રીતે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પદાર્થ હોય એના માટે જે ભૌતિક રાશિ હોય એનો એકમ દર્શાવવો જરૂરી છે. એવી જ રીતે આપણે અંતરમાં લઈએ કે ભાઈ હું આજે બે ચાલ્યો, તો બે ચાલ્યો એનો મતલબ કાંઈ ન થાય, બરોબર, બે કિલોમીટર, બે મીટર, બે ફૂટ, બરોબર. તો એવી રીતે કિલોમીટર, મીટર અને ફૂટ છે એ એના એકમ છે, એના થકી અંતર, બરોબર. તો એવી જ રીતે માપન અને એકમ બંને જરૂરી છે ભૌતિક રાશિ માટે. તો એના માટેની કેટલીક પદ્ધતિઓ આપેલી છે એકમ પદ્ધતિ. તો કે એનકેએસ, ટીડીએસ અને એસપીએસ આવી ત્રણ એકમ પદ્ધતિ છે. આ એકમ પદ્ધતિ છે એ મૂળભૂત ભૌતિક રાશિઓના એકમ નક્કી કરે છે, એટલે કે એકમ દર્શાવે છે. હવે એમકેએસ એકમ પદ્ધતિ અને ટીડીએસ એકમ પદ્ધતિ આ બે પદ્ધતિનો વારંવાર ઉપયોગ થાય છે. જનરલી એક જ યુઝ થાય છે એમકેએસ એકમ પદ્ધતિ, એટલે કે એસઆઈ એકમ પદ્ધતિ. હવે સૌ પ્રથમ જ્યારે પ્રથમ હતી એમકેએસ એકમ પદ્ધતિ હતી, આગળ જતા મોડિફાઈડ થઈને એસઆઈ એકમ પદ્ધતિ નામ રાખવામાં આવ્યું. હવે એના વિશે આપણે માહિતી મેળવીએ કે આ ત્રણ પદ્ધતિની અંદર આપણે કેવી રીતે એને એકમ આપશે. તો સૌ પ્રથમ જોઈએ આપણે એમકેએસ એટલે કે એસઆઈ એકમ પદ્ધતિની અંદર લંબાઈનો એકમ શું લેવામાં આવે છે. તો એમકેએસ એટલે કે એસઆઈ એકમ પદ્ધતિની અંદર લંબાઈનો એકમ મીટર લેવામાં આવે છે, જેને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે. સ્મોલ એમ એની સંજ્ઞા છે મીટર, બરોબર. એટલે કે એમકેએસ એકમ પદ્ધતિની અંદર લંબાઈનો એકમ શું છે, મીટર. એવી જ રીતે આપણે આગળ જોઈએ તો કે એમકેએસ એકમ પદ્ધતિની અંદર દળનો એકમ છે કિલોગ્રામ, એટલે કે કેજી. એવી જ રીતે એ પદ્ધતિની અંદર સમયનો એકમ જોઈએ એને એસ બોલે. હવે જોશું એમકેએસ એકમ પદ્ધતિની અંદર આપણે જોયું કે ભાઈ લંબાઈ, દળ અને સમય આ ત્રણેયના એકમો આપણે જોયા. હવે એની નામ સાથે આપણે સરખામણી કરીએ તો એમ એટલે મીટર, કે એટલે કિલોગ્રામ, એસ એટલે સેકન્ડ. તો એમકેએસ એકમ પદ્ધતિ એના એકમોના પ્રથમ અક્ષર ઉપરથી બનાવવામાં આવે છે, એટલે યાદ રાખવા માટે ખૂબ જ સરળ. એવી જ રીતે આપણે ટીડીએસ એકમ પદ્ધતિની અંદર જોઈએ તો કે ટીડીએસ એકમ પદ્ધતિની અંદર લંબાઈનો એકમ શું થાય, તો કે સેન્ટીમીટર. હવે સીટીએસ એકમ પદ્ધતિની અંદર દળનો એકમ શું થાય, તો કે જી, એટલે તમને આઈડિયા આવી જાય કે જી એટલે કે ગ્રામ. એવી જ રીતે સમયનો એકમ એસ એટલે સેકન્ડ. હવે એસપીએસ એકમ પદ્ધતિ જોઈએ, એસપીએસ એકમ પદ્ધતિ છે એનો રેર કેસમાં ઉપયોગ કરવામાં આવે છે. જનરલી એમકેએસ એકમ પદ્ધતિ અને સીડીએસ એકમ પદ્ધતિનો જ ઉપયોગ થાય છે. હવે એસપીએસ એકમ પદ્ધતિની અંદર જોઈએ તો કે એસપીએસ અને જોવાની લંબાઈ માટે એસ એટલે કે ફૂટ, દળ માટે પી એટલે કે પાઉન્ડ,
અને સમય માટે એસ એટલે કે સેકન્ડ. તો આવી રીતે આ ત્રણ પદ્ધતિ છે એકમ દર્શાવવા માટે એમકેએસ, સીટીએસ અને એસપીએસ, જેની અંદર એમકેએસ એકમ પદ્ધતિ ને આગળ જતા એસઆઈ એકમ પદ્ધતિ કહેવામાં આવે. અત્યારે જનરલી આપણે બુકમાં ભણવામાં જોશું તો બધે એનો ઉલ્લેખ એસઆઈ એકમ પદ્ધતિ તરીકે જ હશે. તો જેના એકમો છે લંબાઈ દળ અને સમયના એના નામ ઉપરથી જ છે. હવે એસઆઈ એકમ પદ્ધતિનું આ ફૂલ ફોર્મ આસુના મિલિટરીમાં ધ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ છે. તો આ બેઝિક માહિતી છે એ ખૂબ મહત્વની છે, તેથી યાદ રાખવી જરૂરી છે. બાકીનું હવે આપણે આગળના લેક્ચરમાં જોશું.